મતદાતાના મહાસંગ્રામની આપણે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદારોનો જોરદાર ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મનપામાં અત્યાર સુધી 45% થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે. ગાંધીનગરના વોર્ડ 7માં સૌથી વધારે 59% મતદાન થયું છે. શહેરી વિસ્તારોમાં થોડું હળવું, જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન નોંધાયું છે. ગાંધીનગરમાં યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં યુવાનો મતદાન કરવા માટે ઉમટ્યા. 5 ઓક્ટોબરે જાહેર થશે ગાંધીનગર મનપાનું પરિણામ અને Zee 24 કલાક પર ગાંધીનગર મનપાની ચૂંટણીનું મહાકવરેજ આજ સવારથી અને પરિણામ આવે તે દિવસે પણ સચોટ વિશ્લેષણ સાથે સૌથી ઝડપી ખબર આપના સુધી પહોંચાડશે Zee 24 કલાક. તો ગાંધીનગર મહાનગરપાલિકાનો મતનો મહાસંગ્રામ આજ સવારથી જ મતદાન 6 વાગ્યા સુધી મતદાન થશે. 2 કલાક જેટલો સમય બાકી છે અને અત્યાર સુધીમાં 49% થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે. અને અમારા અલગ અલગ સંવાદદાતા ગાંધીનગરમાં ઉપસ્થિત છે અને પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અત્યારે અમારી સાથે ગૌરવ પટેલ અને હેતલ પારેખ જોડાઈ ગયા છે. ગૌરવ, પહેલા આપની પાસે આવીશું. આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો અને અત્યાર સુધીનું જે મતદાન થયું છે, કેવો ઉત્સાહ જોવા મળ્યો છે મતદારોમાં, અને એક રીતે જે ઘટનાઓ એક બે સામે આવી છે તે પણ દુર્ભાગ્યપૂર્ણ રહી? નિધિ, અત્યારે હાલ Zee 24 કલાકની ટીમ કુડાસન ખાતે ઉપસ્થિત છે, જ્યાં તમે જોઈ શકો છો કે મતદારોનું જે આવન જવાન છે તે ચાલુ છે. કેટલાક મતદારો આવે છે, તેઓ મતદાન કર્યા બાદ પોતાના નિવાસસ્થાન તરફ પરત ફરે છે. કુડાસન વિસ્તાર અમદાવાદની નજીકનો અને ગાંધીનગર મહાનગરપાલિકામાં સૌ પ્રથમ વખત જે કુડાસન મત વિસ્તાર છે તેનો સમાવેશ થયો છે. એટલે કુડાસનના લોકો માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું આ પ્રથમ ચૂંટણી છે. રોડ રસ્તા જેવી સ્થાનિક સમસ્યાઓથી તેઓ પીડાઈ રહ્યા છે અને આ જે સમસ્યાઓ છે તેનો ઝડપી અંત આવે તેવું તેઓની એક લાગણી અને માગણી રહેલી છે. બીજી મહત્વનું શું કે મહિલા સુરક્ષાની વાત પણ આ લોકોએ કરી. મહત્વનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા એટલે કે ગાંધીનગર એટલે ગુજરાતનું કેપિટલ, ગુજરાતનું પાટનગર, અને એની ચૂંટણી જ્યારે થાય ત્યારે શાંતિપૂર્ણ થાય તેવી અપેક્ષા સૌ કોઈ લોકો રાખતા હોય, પણ કેટલાક છૂટછાટ બનાવ બન્યા. આજે કુડાસણ છે ત્યાં જ પોદર સ્કૂલની બહાર જ એક રાજકીય પક્ષના જે ટેબલ ઉપર કાર્યકરો બેઠા હતા તેમની સાથે મારામારીની ઘટના થઈ અને તેમને એક અન્ય રાજકીય પક્ષ ઉપર મારામારીનો આક્ષેપ કર્યો, જો કે અન્ય રાજકીય પક્ષે પણ તેને એક પોલિટિકલ સ્ટંટ ગણાવ્યું. એટલે કહી શકાય કે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. નવા સીમાંકનને આધારે ઘણા બધા નવા ગામડા છે જે ગાંધીનગર મહાનગરપાલિકામાં જોડાયા છે. ઉપરાંત સેક્ટરની વાત કરીએ તો જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં રહે છે તે લોકો મતદાન કરી રહ્યા છે. એટલે મતદાનની પ્રક્રિયા ધીરે ધીરે ચાલી રહી છે. 49% મતદાન પ્રમાણમાં સારું કહેવાય અને હજુ 3 કલાક જેટલો સમય બાકી છે અને ત્યાં પણ સારું એવું મતદાન થાય તેવી આશા સેવાઈ રહી છે. જી જી, બિલકુલ ગૌરવ જોડાયેલા. તો કુડાસણ ખાતે, કુડાસણ એક એવો વિસ્તાર કે જે નવા સીમાંકનમાં સમાવેશ કરવામાં આવ્યો અને તે બાદ આ ઇલેક્શન છે, આ ચૂંટણી છે, મતદાન છે, એટલા માટે મતદારોમાં ક્યાંક વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેતલ પારેખ અમારા સંવાદદાતા પણ અમારી સાથે જોડાયા છે. હેતલ, આપની પાસે માત્ર 2 કલાકનો સમય બાકી છે અને અત્યારે હાલ આપ ક્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવું મતદાન ત્યાં થઈ રહ્યું છે, ત્યાંના મતદાતાઓનું શું કહેવું છે, શું વિચારીને તેઓ મતદાન કરી રહ્યા છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે હવે માત્ર 2 કલાક જેટલો સમય બાકી છે. હું કેમેરામેન રમેશ ડુડિયાને કહીશ કે એ બતાવે કે સ્વાભાવિક છે કે સિનિયર સિટીઝન છે તેઓ પણ મત આપવા માટે આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આખરી 2 કલાક દરમિયાન મતદાન થઈ શકે એટલા માટે તમામ લોકો હવે ધીરે ધીરે ઘરમાંથી નીકળી રહ્યા છે. પોતેને કયા બૂથમાં મતદાન કરવાનું છે એ બૂથની ચકાસણી કરી રહ્યા છે. એ પ્રકારે મતદાતાઓ આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે ગાંધીનગર છે એ જે પ્રકારે નિરસ યંગ લોકો પણ, હું કેમેરામેનને કહીશ કે આ તરફ પણ ફેરવે, કારણ કે યંગ લોકો હવે મતદાન કરવા માટે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયર સિટીઝન છે જે બાકી રહી ચૂક્યા છે, પોતાનો મતનો ઉપયોગ નથી કર્યો, તેઓ પણ આવે છે અને યંગ લોકો પણ હવે એકલ દોકલની સંખ્યામાં અહીં આવતા નજરે પડી રહ્યા છે. ચોક્કસ જે પ્રકારે 4 વાગ્યા સુધીમાં 49% જેટલું મતદાન થયું છે, એ મતદાનની ટકાવારી હવે ધીરે ધીરે આગળ વધશે અને એક અંદાજ એવો છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં 60%થી ઉપર મતદાન થઈ શકે છે. સ્વાભાવિક કે જે પ્રકારે અત્યારે મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, છેલ્લા 1 કલાકમાં એટલે કે 5 થી 6ના ગાળામાં આ મતદાનની ટકાવારીમાં એક ઉછાળો આવશે, કારણ કે છેલ્લી તક જેને પણ લેવી હશે તે તમામ લોકો મતદાન કરવા માટે મતદાન મથક
सुधी आवशे। जे प्रकारनो अहीनो वातावरण आपने बतायू एज प्रकारनी घटी मोटा भागना मतदान मथको उपर छे। गांधीनगरनो शहरी जे विस्तार छे नवो सीमांकनमां जे उमर आव्यो ए सिवायनो जे विस्तार छे जे जूनो गांधीनगर कही शकाय ए विस्तारमां थोड़ोक उत्साह ओछो जोवा मळी रह्यो छे। पण ए सिवाय सामान्य रीते जोवा जईए तो सेक्टर 24 एक बोगस मतदाननी फरियाद मळी छे। ए सिवाय अने सेक्टर 22 जे बोलाचालीनी घटना बनी ए सिवाय सामान्य रीते अत्यार सुधी शांतिपूर्ण मतदान रह्यु छे। जी जी।